हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन स्टडीज ऑफ आवर प्लेटफॉर्म। फ्रेंड्स, चलो आज आपणे एक बे मार्क्सना क्वेश्चन नु सॉल्यूशन करिए, जे छे परिवर्तन पर आधारित। तमने ख्याल छे के आपणे 12th केमिस्ट्री नु तमे कोई पण पेपर जो, अगाउना वर्षना पेपर जो या तो तमे प्रेक्टिस पेपर जो, तमने बे मार्क्स, त्रण मार्क्स के चार मार्क्स एक परिवर्तन तो पूछू ज हशे। अने त्यां आपणने परिवर्तन न आवडतुं होवाना कारणे मार्क्स शुं थाय छे, कट થાય છે। છે એકદમ ઈઝી, કોઈ પણ પરિવર્તન એકદમ ઈઝી જ હોય છે, બે ત્રણ સ્ટેપ ની અંદર, બે સ્ટેપ માં જ હોય છે લગભગ। તો જો બે માર્ક્સ ની અંદર પૂછ્યું હોય તો, યા તો ત્રણ ચાર સ્ટેપ માં હોય તો પણ એકદમ ઈઝી હોય છે, તેમ છતાં આપણા માર્ક્સ કટ થાય છે ત્યાં। કેમ આપણને આવડતું નથી? આમ જોઈએ તો રોકડિયા માર્ક્સ છે અને એ માર્ક્સ આપણા કટ ન થવા જોઈએ, એટલા માટે જ આપણે અહીંયા પરિવર્તન ડિસ્કસ કરીએ। આની અગાઉ પણ ઘણા બધા પરિવર્તન આપણે ડિસ્કસ કર્યા છે, બધા જ આઈએમપી છે। કેમ? કારણ કે પ્રેક્ટિસ પેપર અથવા અગાઉના વર્ષના પેપરની અંદર પૂછાયેલા પરિવર્તનનું આપણે અહીંયા સોલ્યુશન કરીએ છીએ। માટે જો તમે વિડીયો નથી જોયા તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ બધા જ વિડીયો તમારે જોઈ લેવા કે જેથી કરીને આપણને પરિવર્તનની અંદરથી માર્ક્સ કટ થાય નહીં। આજનું આપણું જે પરિવર્તન છે, પરિવર્તન જે બે માર્ક્સ ની અંદર પૂછાય છે અને એની અંદર આપણે બનાવવાનું છે પ્રોપીન માંથી પ્રોપેનોન, પ્રોપેનોન જેનું આપણે સામાન્ય નામ કેવું હોય તો શું કહી શકો, આપણે શું કહીએ છીએ, એસિટોન, અને આપણે એસિટોન પણ કહીએ છીએ। હવે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે જેની અંદરથી આપણે બનાવવાનો છે એ છે આપણો પ્રક્રિયક, અને જે આપણે બનાવવાનો છે એ છે આપણી શું છે, નિપજ, નિપજ। હવે પ્રોપીન આપણો શું થશે પ્રક્રિયક, એટલે સૌપ્રથમ આપણે કોનો ઉપયોગ કરવાનો, પ્રોપીનનો। તો જોઈએ, સ્ટાર્ટ કરી પરિવર્તન, CH3 CH ડબલ બોન્ડ CH2, આ શું છે આપણો પ્રોપીન છે, પ્રોપીન આલ્કીન સંયોજન છે પ્રોપીન। હવે એની રિએક્શન ફર્સ્ટ સ્ટેપ ની અંદર કોની હાજરીમાં કરવાની છે, તો જલીય H2SO4 ની હાજરીમાં, જલીય H2SO4 શું નામ થશે, સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં આપણે પ્રોપીન ને શું કરવાનું છે, ગરમ કરવાનું છે, એટલે આપણને મળશે પ્રોપેન 2 પ્રોપેનોલ, અથવા આપણે તમે એને પ્રોપેન 2 ઓલ પણ કહી શકીએ। શું મળશે, 2 પ્રોપેનોલ, CH2 OH CH3, શું નામ થશે, 2 પ્રોપેનોલ અથવા પ્રોપેન 2 ઓલ પણ તમે કહી શકો। હવે આપણને જે પ્રોપેન 2 ઓલ મળ્યો છે એની પ્રક્રિયા આપણે એસિડિક મીડિયમ ની અંદર પોટેશિયમ પરમેંગેનેટ ની હાજરીમાં KMnO4, તમને ખબર છે કે KMnO4 જે છે એ એક સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, ઓક્સિડેશન કરતા ડી અને એફ વિભાગના તત્વો જે છે એની અંદર તમને પોટેશિયમ પરમેંગેનેટ ની બનાવટ પણ આવશે, ઉપયોગો પણ આવશે। ત્યાં આપણે જોઈશું કે પોટેશિયમ પરમેંગેનેટ છે એ શું છે, એક સારો ઓક્સિડેશન કરતા છે, તો એની હાજરીમાં અથવા PCC ની હાજરીમાં પ્રક્રિયા કરતા તમને આપણી જે ફાઇનલ નિપજ છે એ આપણને મળી જશે, CH3 C ડબલ બોન્ડ O CH3, શું નામ છે, પ્રોપેનોન, પ્રોપેનોન, અને એનું સામાન્ય નામ લખવું હોય તો એસિટોન, એસિટોન। તો તમે જોઈ શકો છો કે કેટલું ઈઝી છે, એકદમ ઈઝી છે, ખ્યાલ આવી ગયો ને તમને પરિવર્તનની અંદર। અહીંયા મારો તમને એક ક્વેશ્ચન છે, અહીંયા PCC છે એનું નામ શું થશે, એ નામ તમને હોમવર્કની અંદર છે અને એનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે કે PCCનું ફૂલ ફોર્મ શું થાય। ખ્યાલ આવી ગયો, વિડીયો તમને પસંદ આવ્યો ને ફ્રેન્ડ્સ? જો વિડીયો પસંદ આવ્યો છે તો એને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કે જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક્સ ફોર વોચિંગ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।